આગળ વાત કરીશું અમરેલીના જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીમાં પણ વરસાદની બેટિંગ યથાવત છે. જાફરાબાદના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. જાફરાબાદના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં પવન ફૂંકાવાને કારણે દરિયો ગાંડોતૂર બન્યો છે. છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ રહ્યો છે અમરેલીમાં. જ્યારે જાફરાબાદના દરિયાના આ દ્રશ્યો દરિયામાં કરંટ જોવા મળ્યું છે. જાફરાબાદના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે દરિયામાં જે મોજા ઉછળી રહ્યા છે, દરિયો ગાંડોતૂર જોવા મળી રહ્યો છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા પાર્થ ખેર પાસેથી. પાર્થ, અમરેલીના જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યું છે, હાલનું વાતાવરણ કયા પ્રકારે જિલ્લાનું? ચોક્કસથી જણાવી દઉં કે જાફરાબાદના જે દરિયામાં હાલમાં કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે પવન ફૂંકાવાની શક્યતાના પગલે જાફરાબાદના બંદર ઉપર હાલમાં 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. ત્યારે કોસ્ટલ બેલ્ટમાં સતત વરસી રહેલા વરસાદના કારણે દરિયામાં મોજા ઉછળી રહ્યાનું કારણ જોવા મળી રહ્યું છે. ત્યારે દરિયામાં પવન ફૂંકાવાના કારણે દરિયો હાલમાં ગાંડોતૂર જોવા મળી રહ્યો છે. જી, પાર્થ, આભાર જાણકારી આપવા બદલ. સતત વરસી રહેલા વરસાદને પગલે દરિયામાં કરંટ જોવા મળ્યો છે.